કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતના 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ અપાઈ છે. ત્યારે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને લઈને ટૂંકો અને સરળ પરિચય વિશે વાત કરું તો ગેનીબેન ઠાકોર 2017થી વાવના ધારાસભ્ય છે. 2017માં તેમણે શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા, જેના કારણે 2022માં શંકરભાઈ ચૌધરીએ વાવ બેઠક છોડીને થરાદ બેઠકથી ચૂંટણી લડવી પડી હતી. ગેનીબેને દારૂના દૂષણ અને કુરિવાજો સામે અભિયાન ચલાવ્યું હતું, તેમજ અલ્પેશ ઠાકોરની સાથે પક્ષ પલટો ન કર્યો, કોંગ્રેસમાં જ રહેવાની ગેરંટી આપી. ઠાકોર સમાજનો મજબૂત ચહેરો હોવાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોની આશા અને અપેક્ષાને ધ્યાનમાં લઈ કેન્દ્રીય કોંગ્રેસના નેતૃત્વે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપતા હર્ષની લાગણી અનુભવું છું, તેમજ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર બનાસકાંઠા અને હું તો કહું કે ગુજરાતનું ઉત્તર ગુજરાતમાં વિશેષ ખુશી છે કે બનાસની બેન ગેનીબેનને આજે ટિકિટ જાહેર કરી છે. સૌ પ્રથમ તો રાષ્ટ્રીય નેતૃત્વ ખડગે સાહેબ, માન્ય રાહુલ ગાંધી સાહેબ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા બંને નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાહેબને વિશેષ અભિનંદન પાઠવું છું અને આભાર પ્રગટ કરું છું કે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની જે માંગ હતી કે લોકોના પ્રશ્નો માટે લડતી લડાયક હર હંમેશા પબ્લિકના કાર્ય માટે તત્પર રહેતી ગેનીબેનને ટિકિટ આપી છે, એટલે પ્રથમ તો એમને ખૂબ શુભેચ્છા અને આભાર વ્યક્ત કરું છું. ગેનીબેનને પણ સમગ્ર કાર્યકર્તા કોંગ્રેસ પરિવાર અને આમ જનતા વતી શુભેચ્છા પાઠવું છું કે આવનાર સમયમાં એમનો જલવંત વિજય થાય, આપ જીતી અને બનાસકાંઠાને ગૌરવવંતુ બનાવો. બનાસકાંઠાના પડતર પ્રશ્નો છે એને વાચા આપો, લોકહિતના કામ કરો, આ જ અપેક્ષા સાથે બેનને હું શુભેચ્છા પાઠવું છું.